જય હિન્દ વિદ્યાર્થી મિત્રો આપણે શરૂ કરીએ છીએ હવે એક નવું ચેપ્ટર અને ચેપ્ટરનું નામ છે વર્તુળ મિત્રો બે હજાર એકવીસની એક્ઝામ માટે આપણું જો આ ચેપ્ટર ક્લિયર કરી નાખવામાં આવે એકદમ નાનું એવું ચેપ્ટર છે બે કે ત્રણ લેક્ચરમાં જ હું આને પૂરું કરી દઈશ કારણ કે બે હજાર એકવીસમાં સાબિતીવાળા દાખલા પૂછાવાના નથી શું પૂછાવાનું છે એ પણ આપણે ચર્ચા કરીશું ઉપરાંત આપણે થિયરી છે એ જ આ લેક્ચરની અંદર પૂરી કરવાના છીએ તો આપણે છેક સુધી વિડીયો લેક્ચરને જોશું અને થિયરી એકદમ વ્યવસ્થિત સમજશું જેથી કરીને આપણને એક ગુણના કે બે ગુણના દાખલા પૂછાય તો ઇઝીલી આવડે ચાલો સૌથી પહેલાં જોઈ લે કે ખરેખર આ ચેપ્ટરમાંથી બે હજાર એકવીસની એક્ઝામમાં શું પૂછાવાનું છે તો બે હજાર એકવીસમાં આપણને છ ગુણનું આ ચેપ્ટરમાંથી પૂછાશે સ્વાધ્યાય દસ પોઈન્ટ એક આખો કરવાનો છે અને સ્વાધ્યાય દસ પોઈન્ટ બેમાં માત્ર એક બે ત્રણ છ અને સાત આ પાંચ પ્રશ્નો સ્વાધ્યાય દસ પોઈન્ટ બે માંથી અને સ્વાધ્યાય દસ પોઈન્ટ એકમાં આખે આખો સ્વાધ્યાય દસ પોઈન્ટ એક છે એ તમારા માટે બહુ કઈ ખાસ છે કારણ કે એમાંથી એક ગુણના પ્રશ્નો પૂછાઈ શકે છે હાલો વિભાગ એમાં બે પ્રશ્ન હશે અને વિભાગ બીની અંદર બે પ્રશ્ન હશે વિભાગ એમાંથી બે પ્રશ્ન હોય તો અહીંયા બે ગુણ અને વિભાગ બીમાં જો બે પ્રશ્ન હોય તો ચાર ગુણ કુલ મળીને છ ગુણ થઈ ગયા તો છ ગુણનો છે એ આપણને આ ચેપ્ટરમાંથી પૂછાવાનું છે આગળના ધોરણમાં તમે વર્તુળ વિશે ઘણું બધું જાણી ગયા છો અને એમ છતાંય હું તમને થોડી થોડી માહિતી જે આપણને ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે મહત્વની છે એ હું ફરી વખત જણાવું છું જેથી કરીને તમે કદાચ આગળ તમને વ્યાખ્યા ક્લિયર ન થઈ હોય તો અહીંયા તમને ક્લિયર થઈ જાય એ માટે તમે ધ્યાનથી જોજો સૌથી પહેલાં જોઈએ કે વર્તુળ કોને કહેવાય તો તમારા મગજમાં આકૃતિ આવતા ખબર પડી જાય કે આ વર્તુળ છે પણ વર્તુળની વ્યાખ્યા શું વર્તુળની વ્યાખ્યા એવું કહે છે કે એક જ સમતલમાં રહેલા કોઈ એક બિંદુથી સમાન અંતરે આવેલા બિંદુઓના ગણને શું કહેવાય છે વર્તુળ હવે તમને એમ થાય કે સમતલ શબ્દ શા માટે તો મારા માટે આ એક બોર્ડ છે એક સમતલ છે તમે જો તમારા પાઠ્યપુસ્તકમાં વર્તુળ જોતા હોય તો એ પાઠ્યપુસ્તકનું પેજ છે એ સમતલ છે તમે તમારી નોટબુકની અંદર આકૃતિ દોરી છે વર્તુળની તો નોટબુકનું પેજ છે એ તમારા માટે સમતલ છે તો આ સમતલની અંદર કોઈ એક બિંદુ તમે લો આપણે અહીંયા એક બિંદુ લીધેલું છે અને આ બિંદુથી સમાન અંતરે આવેલા દરેક બિંદુઓના ગણને શું કહેવાય છે વર્તુળ કહેવાય છે બીજું વર્તુળની ત્રિજ્યા વર્તુળની ત્રિજ્યા કોને કહેવાય

એના વ્યાસ કરતા કેવી હોય છે અડધી હોય છે એટલે કે વ્યાસ ભાગ્યા બે કરો તો તમને શું મળી જાય છે વર્તુળની મળી જાય છે ત્યાર પછી વર્તુળની જીવ અહીંયા આપણે માત્ર આ બધું ભણી ગયેલા છે એનું રિવિઝન કરીએ છીએ અને મગજની અંદર બેસાડીએ છીએ કે આપણે કંઈ ભૂલતા નથી ને વર્તુળ પરના કોઈ બિંદુઓને કોઈ બે બિંદુઓ છે એ બે બિંદુઓને જોડતો રેખાખંડ એટલે આપણા માટે શું થઈ ગયું જીવા એક પછી એક જો આ આકૃતિમાં મેં દર્શાવી છે આ બિંદુ અને આ બિંદુ બંને ક્યાં આવેલા છે વર્તુળ ઉપર આવેલા છે અંત્ય બિંદુઓ છે અને એ અંત્ય બિંદુઓને જોડતો રેખાખંડ એટલે આપણા માટે છે જીવા ત્યાર પછીની વ્યાખ્યા વર્તુળનો વ્યાસ વ્યાસ છે એને ઇંગ્લિશમાં ડાયામીટર કહેવાય તો ડાયામીટરનો એ મેં લખ્યો છે ડી વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવા જો અહીંયા આ વ્યાસ છે છે તો ખરેખર બે અંત્ય બિંદુઓ વર્તુળ ઉપર એટલે જીવા થાય પણ આ જીવા છે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે એટલા માટે એને શું કહેવાય છે વર્તુળનો વ્યાસ કહેવાય છે અને વર્તુળનો વ્યાસ છે એ કોઈ પણ વર્તુળ હોય તો એનો વ્યાસ દોરવામાં આવે તો એ વર્તુળની મોટામાં મોટી જીવા હોય છે વર્તુળનો સ્પર્શ આ તમારા માટે નવું છે વર્તુળનો સ્પર્શક કોને કહેવાય તો કે વર્તુળને તેના જ સમતલમાં રહીને વર્તુળ છે એને એના જ રહીને એક સ્પર્શતી રેખા છે એને વર્તુળનો શું કહેવા માંગે છે અહીંયા તો કે વર્તુળનો જે સ્પર્શક છે એ વર્તુળને એક જ બિંદુએ સ્પર્શતો હશે એક જ બિંદુએ સ્પર્શતી રેખા સમતલમાં એવો શબ્દ વાપરો છે સમતલમાં એટલે કે અહીંયા જ સમતલમાં જ દોરવાનો છે તમે આમ દોરી શકો નહીં સમતલથી બહાર જઈ શકશો નહીં તો સમતલમાં જ દોરેલી રેખા એ વર્તુળનો શું છે સ્પર્શક હશે સ્પર્શકમાં હજી કંઈક થોડુંક એડ કરીએ આપણે બહારના બિંદુમાંથી બે સ્પર્શક પરના વર્તુળ પરના બિંદુમાંથી એક સ્પર્શક અને વર્તુળ ની અંદરના બિંદુમાંથી એક પણ સ્પર્શક દોરી શકાય નહીં આ ત્રણ વાક્યો શું કહેવા માંગે તો કે વર્તુળ નહીં બહાર કોઈ બિંદુ હોય તો એમાંથી વર્તુળને કેટલા સ્પર્શક દોરી શકાય બે દોરી શકાય આકૃતિમાં સમજાવું છું બરાબર સમજવાની કોશિશ કરજો મારી પાસે એક વર્તુળ છે આ વર્તુળની બહાર એક બિંદુ છે આ બિંદુમાંથી આપણે વર્તુળને કેટલા સ્પર્શક દોરી શકીએ તો કે બે આ એક સ્પર્શક અને આ થયો બીજો સ્પર્શક એનાથી વધારે આપણે દોરી શકીએ નહીં દોરવા જશું તો શું બની જશે તો કે વર્તુળની અંદરથી પસાર થશે અથવા તો વર્તુળની બહાર વર્તુળને એક જ બિંદુએ સ્પર્શે તેને સ્પર્શક કહેવાય છે તો આ બારનું બિંદુ દાખલા તરીકે પી હતું તો પીમાંથી આપણે વધારેમાં વધારે કેટલા સ્પર્શક દોરી શકીએ છીએ બે સ્પર્શક વર્તુળ ઉપર કોઈ બિંદુ હોય દાખલા તરીકે આ બિંદુ છે વર્તુળની ઉપર છે તો ત્યાંથી માત્ર ને માત્ર એક સ્પર્શક દોરી શકાય અને વર્તુળની અંદર કોઈ બિંદુ હોય તો એમાંથી સ્પર્શક દોરી શકાય તો કે વર્તુળની અંદર બિંદુ હોય તો એમાંથી સ્પર્શક દોરી શકાય નહીં તો આથી સ્પર્શકની થિયરી આ છે એ ધોરણ દસ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને આ તમે આગળના ધોરણમાં ભણી ગયેલા છો તો થિયરીમાં આગળ વધીએ થિયરીમાં આગળ વધતા પહેલાં તમને જો કહી દઉં કે તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લો અને વિડિયોને હંમેશા લાઈક કરતા રહો જેથી કરીને મને પણ મોટિવેશન મળતું રહે અને આપણા ગુજરાતના બધા જ વિદ્યાર્થીઓ સુધી હું પહોંચી શકું સમાન સ્પર્શકની વ્યાખ્યા શું હોય છે જો અત્યાર સુધીમાં દાખલાઓ આવતા તો એ દાખલાઓ એકદમ ઈઝી આવતા પણ હવે સીબીએસઈ બોર્ડ છે તો સીબીએસસી બોર્ડની અંદર થોડુંક ડીપમાં પણ પૂછે સમાન સ્પર્શક એટલે કે બે વર્તુળ હોય અને એ બંને વર્તુળનો સ્પર્શક તરીકે એક જ રેખા વર્તી હોય તો એને સમાન સ્પર્શક કહેવાય છે થોડુંક આકૃતિ ઉપરથી સમજીએ તો વધારે મજા આવશે અને વધારે સમજાશે મારી પાસે બે વર્તુળ છે હવે આ બે વર્તુળને કેટલા સમાન સ્પર્શક હશે એ મારે જોવું છે સમાન સ્પર્શકની વ્યાખ્યા પણ આના ઉપરથી તમને સમજાવું છું એટલે એકદમ વ્યવસ્થિત ધ્યાન આપજો મારી પાસે બે વર્તુળ છે એના કેન્દ્ર વચ્ચેનું અંતર છે એને હું કહું છું ડી બરાબર ડિસ્ટન્સ ડી કહું છું આ વર્તુળ છે એની ત્રિજ્યા મારા માટે છે આર વન અને આ વર્તુળની ત્રિજ્યા છે આર ટુ ડી આર વન અને આર ટુ વચ્ચેના સંબંધ ઉપરથી આપણે કહી શકીએ કે આ બંને વર્તુળને કેટલા સમાન સ્પર્શક હશે તો જો અહીંયા ડી છે એ આરવન અને આર ટુના ના સરવાળા આટલું મોટું છે તો સંબંધ શું તો કે ઇઝ ગ્રેટર ધેન ટુ હોય તો સમાન સ્પર્શકની સંખ્યા કેટલી હશે આવી આકૃતિ બનતી હોય ત્યારે સમાન સ્પર્શકો કેટલા હશે એ આપણે જોવું છે સૌથી પહેલા આપણે જોશું તો આપણને ખ્યાલ આવશે કે જો આ એક રેખા પસાર થઈ એ બંને વર્તુળનો શું બેની સ્પર્શક બની એટલે સમાન સ્પર્શક છે અહીંયાથી એક બીજી રેખા પસાર થાય છે તો આપણ સમાન સ્પર્શક બે બની ગયા છે ત્રીજી બનાવીએ જો અને ચોથી બનાવીએ તો અહીંયા કેટલા સમાન સ્પર્શક થયા તો કે ચાર સમાન સ્પર્શક થયા તમને પ્રશ્ન કઈ રીતે પૂછે કે આપણી પાસે રહેલા બે વર્તુળમાં ડી ઇઝ ગ્રેટર ધેન તો સમાન સ્પર્શકોની સંખ્યા કેટલી તો સમાન સ્પર્શકોની સંખ્યા થાય છે ચાર બીજી આકૃતિ કંઈક આવે છે એ આકૃતિમાં સમાન સ્પર્શક કેટલા મળે છે તો અહીંયા તમે જોશો તો તમને ખબર પડશે કે જે બે કેન્દ્ર વચ્ચેનું અંતર હતું એ ત્રીજાના સરવાળા બરાબર થઈ ગયા આર વન અને આર ટુ નો સરવાળો કરો એટલું જ તમને શું મળી જાય છે ડી મળી જાય છે તો તમે એ કહી શકો કે ડી ઇઝ ગ્રેટર ધેન સોરી ઇક્વલ ટુ આર વન પ્લસ આર ટુ હોય ડી ઇઝ ઇક્વલ ટુ આર વન પ્લસ આર ટુ હોય તો ત્રણ સમાન સ્પર્શક મળે કયા કયા એ ધોરું છું બે તો આપણને જોઈને જ ખબર પડી જાય છે કે એક સ્પર્શક આ અને એક હશે કંઈક ત્રીજો કયો હશે તો કે ત્રીજો સ્પર્શક છે એ બંનેનો સ્પર્શક હશે અને વચ્ચેથી પસાર થતો હશે જો આ પણ બંનેનો સ્પર્શક છે આપણે પાસે કેટલા સમાન સ્પર્શક મળ્યા ત્રણ આમાં જોઈએ તો આમાં જોઈને તમે તરત કહી દેશો કે અહીંયાં તો સર બે જ હશે પણ કેમ ઓ અહીંયા જોઈએ છે, એ r1 અને આર ટુ ના સરવાળાથી કેવું થઈ ગયું નાનું થઈ ગયું એટલે કે બે ત્રીજી આકૃતિ જો ત્રીજી આકૃતિમાં વર્તુળ અંદર અહીંયા તમારી પાસે પેલા વર્તુળનું કેન્દ્ર છે અહીંયા છે બીજા વર્તુળનું કેન્દ્ર તો આ આર છે એ આટલી થઈ અને આર છે એ આટલી થઈ તમારી પાસે શું થયું તો કે તમારી પાસે અંતર જે શોધવું છે એ કેવું થઈ ગયું તો કે આર છે એમાંથી આર બાદ કરો તો તમને આ બે કેન્દ્ર વચ્ચેનું અંતર મળી જાય છે એટલે કે ડી છે એ આર અને આર ટુની બાદબાકી જેટલું મળે છે અને અહીંયા મેં માનાંકમાં લખ્યા છે કેમ માનાંકમાં તો કે અહીંયા મૂલ્યનું વધારે મહત્ત્વ છે નિશાનીનું નહીં કદાચ આર વન છે એટલે કે મોટું જે વર્તુળ દોર્યું છે એ નાનું હોત અને નાનું વર્તુળ જે દોર્યું છે બીજું વર્તુળ એ મોટું હોત તો આર વન માઇનસ આર ટુ છે એ કેવા મળે માઇનસમાં મળે પણ માઇનસમાં હોય તો પણ એને માનાંકમાં મૂક્યા હોય તો એ કેવા થઈ જાય પ્લસ થઈ જાય તો પ્લસ થઈ જાય છે એટલા માટે અહીંયા માનાંકમાં મૂકેલા છે અને આર વનમાંથી આર ટુ બાદ કરો અહીંયાથી સમજો આખી આર વન છે પહેલાં વર્તુળની છે બીજા વર્તુળની ત્રિજ્યા છે આર ટુ આર વનમાંથી આર ટુ બાદ કરું તો મને શું મળે છે બે કેન્દ્ર વચ્ચેનું અંતર મળે છે તો અહીંયા કેટલા સ્પર્શક દોરી શકાય તો કે એક અને માત્ર એક સ્પર્શક દોરી શકાય અને જે ચાજ તો અહીંયા થઈ ગયા એક સ્પર્શક અહીંયા જોતાં જ ખબર પડી જાય છે એક પણ સ્પર્શક દોરી શકાય નહીં એવું ક્યારે બને છે તો કે ડી છે એ આર્વન અને આર ટુની બાદબાકી કરતાં પણ નાનું થઈ જાય તો એક પણ સ્પર્શક મળે નહીં ઓકે હવે બે ગુણના દાખલા પૂછાય તો એના માટે પ્રમેય દસ પોઇન્ટ એક અને દસ પોઇન્ટ બે આ બે બહુ જ મહત્વના પ્રમેય છે સાબિતી છે એ પણ હું કરાવીશ તમને પણ બે હજાર એકવીસમાં આપણને સાબિતનું કાંઈ પૂછવાના નથી તો અત્યારે માત્ર થિયરીમાં સમજી લ્યો થિયરીમાં શું કહેવા માગે છે વર્તુળના સ્પર્શકને સ્પર્શ બિંદુએ દોરેલી ત્રીજા સ્પર્શકને કેવી હોય છે લંબ હોય છે આકૃતિ દોરીએ તો વધારે સ્પષ્ટ થાય મારી પાસે એક વર્તુળ છે આ વર્તુળ છે એનો સ્પર્શક તો એક સ્પર્શક દોરીએ આપણે આ છે આપણા વર્તુળનો સ્પર્શ અહીંયા દોરેલી ત્રિજ્યા વર્તુળના સ્પર્શકને સ્પર્શ બિંદુએ દોરેલી ત્રિજ્યા આને કહેવાય છે ત્રિજ્યા તો એ ત્રિજ્યા છે કેવી હોય છે સ્પર્શકને લંબ હોય છે એટલે કે અહીંયા કેટલાનો ખૂણો બનાવતી હોય છે નેવું નો ખૂણો બનાવતી હોય છે એવું કહેવા માંગે છે ફરી વખત વર્તુળના સ્પર્શકને 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 વર્તુળના સ્પર્શ દોરેલી લંબ હોય છે સ્પર્શક એક વાક્ય લખ્યું છે કે સ્પર્શક અને વર્તુળના સામાન્ય બિંદુને સ્પર્શ બિંદુ કહેવાય છે તો આ સ્પર્શક ઉપર એ આવેલું છે આ બિંદુ વર્તુળ ઉપર આવેલું છે તો બંને એક જ બિંદુ છે સમાન છે સામાન્ય છે બંનેમાં એટલે આપણે એને શું કહીએ છીએ સ્પર્શ બિંદુ કહીએ છીએ બંને સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે હવે આપણે આગળ જોઈ ગયા કે ખરેખર વર્તુળ હોય અને વર્તુળ છે એને બહારના બિંદુમાંથી સ્પર્શક દોરવામાં આવે તો આપણે બે સ્પર્શક દોરી શકીએ એક સ્પર્શક અને આ બીજો સ્પર્શક આપણા માટે આ શું છે બહારનું બિંદુ બહારનું બિંદુ આપણે પી કહીએ બે સ્પર્શક દોર્યા એક એ બિંદુએ એ વર્તુળને સ્પર્શે છે એક બી બિંદુએ તો આ બંને સ્પર્શકની લંબાઈ કેવી હોય છે સમાન હોય છે એમ કહેવા માંગે છે હવે અહીંયાથી હું એક ત્રિજ્યા દોરું તો એ કેવી હોય લંબ હોય અહીંયાથી પણ એક ત્રિજ્યા દોરું તો એ આ સ્પર્શક સાથે કેવી હોય લંબ હોય કારણ કે પ્રમેય દસ પોઈન્ટ એક શું કહે છે તો કે સ્પર્શ બિંદુએ દોરેલી કેવી હોય છે એકસો ને એસી કારણ કે આ નેવું નેવું એકસો થઈ ગયા હોય અહીંયા ચતુષ્કોણ ભાઈનું ઓ એ પી બી તો આ ચતુષ્કોણ છે ચારે હજાર ખૂણાનો સરવાળો ત્રણસો ને સાહીઠ થાય આપણી પાસે નેવું નેવું એકસો એસી મળી ગયા તો આ બીજા ઓ અને પી

તો કે જેમ આપણે જીવા જોઈ હતી એમ છેદિકા પણ શું થાય છે તો કે વર્તુળને બે બિંદુમાં છેદે છે પણ જીવા હતી ત્યાં શું હતું રેખા ખંડ હતો નીકળતી હશે ઓલો રેખાખંડ તો એ વર્તુળને બહાર નીકળતો નહોતો તો વર્તુળને બે બિંદુમાં છેદતી રેખા એટલે છેદિકા છેદિકામાં પણ આપણે કહી શકીએ જો આકૃતિમાં દોરીને તમને સમજાવું મારી પાસે એક વર્તુળ છે એને મારે છેદિકા દોરવી છે તો અહીંયા દોરેલી છે એ શું છે છેદિકા કેમ તો કે વર્તુળના બે બિંદુમાંથી પસાર થાય છે તો વર્તુળને બે બિંદુમાંથી પસાર થતી રેખા એટલે વર્તુળને છેદિકા બીજું આપણે કહી શકીએ યાદ રાખજો લખવાની કોઈ જરૂર નથી લખવું હોય તો તમે લખી શકો છો વિડીયોને પોઝ કરતા રહેજો અને લખતા રહેજો પણ સમજતા વખતે લખતા નહીં સમજતા વખતે માત્ર ધ્યાન આપજો તમારી પાસે એક વર્તુળ છે હવે એની બહારનું બિંદુ છે તો એમાંથી કેટલી છેદિકા દોરી શકાય તો કે અસંખ્ય દોરી શકાય જો અહીંયાથી ઘણી બધી દોરી શકાય છે બધે ભાગમાં આપણે છેદિકાઓ દોરી શકીએ તો અસંખ્ય છેદિકાઓ દોરી શકાય છે વર્તુળ ઉપર તો તો છે અસંખ્ય છેદિકાઓ દોરી શકાય એટલે કે વર્તુળની ઉપર બિંદુ હોય વર્તુળની બહાર હોય કે વર્તુળની અંદર હોય તમારા માટે છેદિકાઓ છે કેવી રહેશે અસંખ્ય રહેશે તો આ દાખલાઓ છે આ પ્રશ્નો છે એ પ્રશ્નો તમને એક ગુણની ખાલી જગ્યાઓમાં પૂછે પણ જે દાખલાઓ આવશે તે તો આ બે પ્રમેય ઉપરથી જ આવશે એટલે આ બંને પ્રમેય છે એ વ્યવસ્થિત સમજ છું ફરી વખત એક વખત કહી દઉં છું કે સ્પર્શ બિંદુએ દોરેલી ત્રિજ્યા છે એ સ્પર્શકને લંબ હોય છે ઉપરાંત તમારી પાસે વર્તુળને બાર એક બિંદુ હોય તો એમાંથી બે સ્પર્શક દોરી શકાય અને બંને સ્પર્શકની લંબાઈ કેવી હોય છે સમાન હોય છે